ગાંધીનગરમાં આવેલા ઘંટાકર્ણ મંદિર મહુડીના ટ્રસ્ટીઓ પર કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્ષ 2012થી અત્યાર સુધીમાં 130 કિલો સોનું અને 14 કરોડનો નોટો બદલાવીને કૌભાંડ કરવામાં આવ્યું છે. મહુડી સંઘના 280 પૈકી 20 જેટલા સભ્યોએ આ જાણકારી આપી હતી. જોઈએ અમારા ખાસ વિશેષ અહેવાલમાં. ગાંધીનગરમાં આવેલા મહુડી મંદિરમાં પણ ટ્રસ્ટીઓએ એક હઠ્ઠું શાસન ચલાવીને કૌભાંડ કર્યાનો આક્ષેપ સંઘના સભ્યોએ લગાવ્યો હતો. મહુડી સંઘની સ્થાપના આશરે 100 વર્ષ પહેલા પટેલ કુળમાં જન્મેલા જૈન સમુદાયના મહાન આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના હસ્તે ચાર પરિવારના વડીલોને સાથે રાખી આવી છે. વર્ષ 2016માં નોટબંધીના સમયમાં મહુડી સંઘના જે તે સમયના વોરા પરિવારના ભૂપેન્દ્રભાઈ વોરા તથા કમલેશભાઈ મહેતાઓ 20% કમિશન લઈને આર્થિક લાભ લઈ નાણાં બદલેલ છે અને સોનું ખરીદેલ છે. આદર્શ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી મુકેશભાઈ મોદીએ લોકો સાથે છેતરપિંડી કરેલ છે. આ નોટબંધીના સમયગાળા દરમિયાન અમારી ટ્રસ્ટના બે વ્યક્તિઓ શ્રી ભૂપેન્દ્રભાઈ વોરા અને શ્રી કમલેશ મહેતાનાઓએ 20% કમિશન લઈ ટ્રસ્ટની અંદર નોટબંધીમાં નોટ બદલેલ છે અને એ બાબતનો પુરાવો અમે મીડિયા સમક્ષ રજૂ કરેલો છે. આપણી સાથે જે પ્રેસ નોટ છે એની અંદર એનો પુરાવો છે જ. એ નોટબંધીની અંદર 20% કમિશન લીધા સાથે સાથે એ લોકોએ આ કમિશનને કાયદાકીય રીતે ષડયંત્રને પાર પાડવા માટે જે ભંડારપત્રક હોય કે લોકો પોતાના નાણાં જે ભંડારમાં દાનપેટીમાં મૂકે છે એનું જે ભંડારપત્રક બનાવવામાં આવે એ ભંડારપત્રક બી એ લોકોએ બદલી નાખેલું. એટલે ક્યારે બી આ નોટબંધીની અંદર જે નાણાં બદલાયેલા છે એ બદલાયેલા નાણાં સામે આવે નહીં. શ્રી ઘંટાકર્ણ મહાવીરની અખૂટ શ્રદ્ધાને લીધે જૈન અજૈન તમામ લોકો કિંમતી ભેટ સોગાદ નાણાકીય ભેટ વગેરે દાદાના ચરણોમાં અર્પણ કરે છે. મહુડી સંઘના તમામ નાણાં લોકોની શ્રદ્ધાના તથા ભાવનાના નાણાં છે. આવા લોકોના શ્રદ્ધાના નાણાંથી મહુડી સંઘના નામે ખરીદેલ મિલકત આજ દિન સુધી ચોપડી લેવામાં આવેલ નથી. આવા હવનના આગલા દિવસે લાખો કરોડોના ચડાવા શ્રદ્ધાળુઓ બોલતા હોય છે. આ ચડાવાની રકમ શ્રદ્ધાળુઓ જે તે સમયે ચડાવા બોલ્યા બાદ ત્યાં આગળ મહુડી સંઘમાં જમા કરાવે છે. હવે આવા ચડાવા બોલીના કોઈ પણ પત્રકો ભૂપેન્દ્રભાઈ વોરાએ સંઘમાં જમા કરાયેલા નથી. એટલે સંસ્થાની મશીનરી, સંસ્થાનું વ્હીકલ, સંસ્થાના નાણાં, તમામે તમામ વસ્તુનો ઉપયોગ એમને માત્ર અને માત્ર પોતાના આર્થિક લાભ માટે કરેલો છે. આપ સમજી શકો છો કે લોકોના સ્કેમના નાણાંના ઉપયોગ મહુડી સંઘમાં કરવા અને સીબીઆઈ જેની તપાસ કરી છે એવી વસ્તુઓને સંઘની અંદર મૂકી રાખવી એ બી પોતાના હિતાર્થે, એ ખરેખર લોકોની શ્રદ્ધા સાથે છેડછાડ કરવા સમાન છે. ભૂપેન્દ્રભાઈ વોરાએ ટ્રસ્ટીઓ સાથે સ્ટ્રોંગ રૂમમાંથી 66 કિલો સોનું બહાર કાઢેલું છે અને તે બાબતનો પુરાવો રજૂ કરેલ છે. હાલમાં આ સોનું ક્યાં છે, કોની પાસે છે? મહુડી ટ્રસ્ટના નાણાંથી બિનજરૂરી માર્બલ, ગ્રેનાઇટ, લોખંડના સળિયા વગેરેની ખરીદી કરી લોકોની શ્રદ્ધાના નાણાં વ્યર્થ કરેલા છે. મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.